તો મિત્રો હવે એને પછી હાઉ મેની એટલે કેટલા એની ખાસ વાક્ય રચના સમજો માની લો કે મે અહીંયા ત્રણ કપ દોરેલા છે આ ત્રણ કપ છે તો મારો ક્વેશ્ચન એ છે હાઉ મેની કપ્સ આર ધેર હાઉ મેની કપ્સ આર ધેર મે ક્વેશ્ચન પૂછ્યો તમને કેટલા કપ દેખાય છે ત્રણ તો લખવાનું જવાબ કેવી રીતે દેવાનો હાઉ મેની તેર આર હાઉ મેની કપ્સ આર ધેર તેર આર સિક્સ કપ્સ તેર આર સેવન કપ્સ તેર આર ટેન કપ્સ અહીંયા આપણે ત્રણ કપ છે તો તેર આર થ્રી કપ્સ તેર આર કેટલા થ્રી કપ્સ પછી અહીંયા માની લો કે આ ઉગા છે મારો પ્રશ્ન છે હાઉ મેની ફુગાને શું કહેવાય બલૂન્સ હંમેશા બહુવચન છે હાઉ મેની બલૂન્સ આર ધેર પ્રશ્નનો જવાબ શું મિત્રો સરળ થાય ધેર થી ધેર આર ફાઈવ બલૂન્સ ધેર આર ફાઈવ બલૂન્સ સમજાવો પડે મિત્રો છેલ્લા તમને ચિત્રની અંદર વસ્તુ આવી હોય હાઉ મેની પૂછે અને જે પાછળ હોય કદાચ એક પણ હોય માની લીધું મેં એવું કીધું અડધો છે હું માની લીધો એક ધીમી છે એક ધીમી છે તો મારા પ્રશ્ન છે હાઉ મેની ડોલ્સ આર ધેર અહીંયા કેટલી ડોલ્સ છે તો કે એક જ તો કેમ લખાય ધેર આર ન લખાય એક હોય તો ઇઝ થઈ જાય ધેર ઇઝ વન અથવા એ ડોલ ધેર ઇઝ વન ડોલ ધેર ઇઝ વન ડોલ એટલે અહીં માત્ર એક જ ડોલ છે ધેર ઇઝ વન ડોલ અહીં માત્ર એક જ શું છે ડોલ એટલે કે અહીં એક જ ડોલ છે તો મિત્રો હવે તમારો હોમવર્ક શું છે તો જોઈ લો અહીંયા પાના નંબર 22 ઉપર there are અને there is અને આ પ્રશ્ન જવાબ પણ પહેલા મેં તમને શીખવાડી દીધા છે અને એક્ટિવિટી હાઉ મેની કરીને અહીંયા 6 ટોમેટોસ પછી અહીંયા લખવાનો 4 ગ્લાસીસ 10 લીફ 5 ટ્રીસ 9 એપલ્સ 2 બસીસ એવી રીતે એક્ટિવિટી છે તો હું તમને હોમવર્કની અંદર આપું હું તમને જે હોમવર્કની અંદર આપું છું મિત્રો એ પાના નંબર 25 24 23 22 21 અને 20 તમારા પાછળ ધોરણના હોમવર્કની અંદર 20 21 22 23 24 અને 25 આટલા બધા છે એ તમારા હોમવર્કની અંદર સ્ટડી કરવાના છે લખવાના છે શીખવાના છે તમે પાંચમા ધોરણના હોમવર્ક છે એ ખાસ કરીને મોકલાવજો કારણ કે આ તમારો મહત્વનો વર્ષ છે હવે ધીરે ધીરે તમે આગળ વધો છો તો અને આ બાલાનંદની બુક જો ના લીધી હોય તો આની અંદર પેન્સિલથી લખવાનું છે હજુ કહું છું પેન્સિલથી તો ખાસ ધ્યાન રાખજો મિત્રો અને હોમવર્ક છે એ ખાસ પૂર્ણ કરજો તો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું Okay, thank you. Good day.